કમરેલીના બક્સરામાં પાયાની સુવિધાઓ ન મહિલાઓ રડચંડી થઈ છે નીલકાંઠનગરમાં ખખરધજ રસ્તા સ્ટ્રીટ લાઇટની સમસ્યાથી પરેશાન છે મહિલાઓ મહિલાઓ ધારાસભ્ય જેવી કાકડિયાનો ઘેરાવ કર્યો સાથે જ જ્યાં સુધી શેરીનો રસ્તો ન બને ત્યાં સુધી અન્ય કામના ખાતમુહૂર્ત ન કરવાની પણ સલાહ આપી સ્થાનિકોને આવવા જવા માટેનો મુખ્ય રસ્તો જ બેહાલ હાલતમાં છે અને જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ચોમાસામાં પાણી ભરાઈ જવાથી લોકો પરેશાન થાય છે જ્યારે બાદમાં મચ્છરનું સામ્રાજ્ય પણ અહીંયા જામે છે સ્ટ્રીટ લાઇટની સુવિધા ન હોવાથી પણ ભારે હાલાકી લોકોને ભોગવવી પડે છે અહીંના લોકો છેલ્લા પંદર વર્ષથી રજૂઆતો કરે છે તેમ છતાં

ધારો થાય મચ્છર થાય એમાં છોકરાને જવા આવવામાં પ્રોબ્લેમ થાય પણ કોઈ અમારી સામે જોતું નથી હવે આનો ઉકેલ લાવવાનો છે કે શું નકર અમે મતદાન કરવા અમે કોઈ રાજી છીએ નહીં જ્યારે ચૂંટણી આવે ત્યારે અમે કહીએ એટલે કે આ તમે અમને આશ્વાસન આપીને જે તમારો રોડ થઈ જશે પણ રોડના નામે મિંડુ થઈ છે આ કાચા રસ્તાઓ અહીંયા વાડી ખેતર માટે જવાનો પણ રસ્તો આજ છે વાહનો એટલા હાલે છે વાહનો ક્યારેક ક્યારેક ફસાઈ જાય છે તો પહેલા મેઈન રસ્તો થવો જોઈએ કે પાછળનો રસ્તો થવો જો પાછળનો રસ્તો બનાવશે

આવી રહી છે સંબોધન પહેલા પીએમ મોદીનું ટ્વીટ સામે આવ્યું છે અગ્નિ ફાઈલ મિસાઇલનું સફળ પરીક્ષણ થયું છે આ ટ્વીટ કર્યું છે પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા છે મિશ્રન દિવ્યાસ્ત્ર બદલ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે પીએમ મોદીએ ના બ્રેકિંગ આવી રહ્યા છે સામે પીએમ મોદીએ ટ્વીટ કર્યું છે પીએમ મોદીના સંબોધન પહેલા આ તેઓનું ટ્વીટ સામે આવ્યું છે સંબોધન પહેલા પીએમ મોદીએ ટ્વીટ કર્યું છે અગ્નિપાય મિસાઇલનું સફળ પરીક્ષણ થયું છે વૈજ્ઞાનિકોને પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા રાજકોટમાં સાંઈબાબા સર્કલ પાસે મહિલાઓનો વિરુદ્ધ પ્રદર્શન સામે આવ્યું શહેરના વોર્ડ નંબર અઢાર પાસે મહિલાઓએ માનવ સાંકળ બનાવીને રસ્તો રોકીને ચક્કાજામ કર્યો પ્રાથમિક અસુવિધાના પ્રશ્નને લઈને રોષે ભરાયેલી મહિલાઓએ રણચંડી બનીને અનોખો વિરોધ કર્યો હતો સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સિલવાસમાં સ્કોલરશીપની માંગને લઈને વિદ્યાર્થીઓએ ધરણા પ્રદર્શન કર્યું આદિવાસી પરિવારના ગરીબ બાળકોને મળતી સ્કોલરશિપ હજી સુધી ન મળતા વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે સ્કોલરશિપ ન મળવાથી એડમિશન માટે મુશ્કેલી થતા વિદ્યાર્થીઓમાં રોષ છે સંબંધિત વિભાગને આંગે અનેક રજૂઆતો બાદ પણ નિવારણ ન આવતા વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી આગળ એકત્ર થયા અને ધરણા પ્રદર્શન પણ કર્યું दिए हुए हैं, लेकिन आज तक हमारे उन लोगों ने सुनी नहीं है हम लोगों को जब तक न्याय नहीं मिलेगा तब तक हम लोग यहाँ पे बैठे रहेंगे जानती ना निकल जाए, हम लोग यहाँ पे बैठे रहेंगे अगर नहीं मिल रहा है तो हम लोग हाईकोर्ट तक लड़ने के लिए तैयार है